સલામ આલેકુમ બાળકો, આપણે જુનિયર કેજીમાં અંગ્રેજીનો વિષય છે આજે. તો અંગ્રેજીમાં આપણે એ થી એફ સુધી આપણે રિવિઝન કરી દીધું છે. પછી એફ ફોર ફિશ, પછી શું આવે? જી ફોર ગ્રેપ્સ. જી ફોર ગ્રેપ્સ, તો જી ફોર ગ્રેપ્સની નીચે જી ફોર ગ્રેપ્સની લાઈન આપણે કરીશું. જી ફોર ગ્રેપ્સ. પછી શું આવે? એચ ફોર હેન. એચ ફોર હેન. એચ ફોર હેન, તો હેન એચની નીચે એચની લાઈન. પછી આઈ ફોર આઈસ્ક્રીમ. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈની નીચે આઈની લાઈન. આઈ ફોર આઈસ્ક્રીમ. પછી આઈ પછી શું આવે? જે. જે ફોર જોકર. જે ફોર જગ. જે ફોર જોકર. પછી જે પછી શું આવે? કે. કે ફોર કાઇટ. કે ફોર કાઇટ, તો કેની નીચે કેની લાઈન કરવાની. પછી એલ ફોર લાયન. એલ ફોર લાયન, તો જીની નીચે આપણે જી ફોર ગ્રેપ્સ લખીશું ને બાળકો. જી ફોર ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે શું કહેવાય? દ્રાક્ષ. જી ફોર ગ્રેપ્સ. જી ફોર ગ્રેપ્સ. પછી એચ ફોર હેન એટલે મરઘી. એચ ફોર હેન. એચ ફોર હેન. પછી એચ પછી શું આવે? આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાધી છે ને બાળકો? ભાવે છે ને તમને આઈસ્ક્રીમ? તો બધા બાળકોને ભાવે. આઈ ફોર આઈસ્ક્રીમ. પછી જે ફોર જોકર. જે ફોર જગ, પાણીનો જગ આવે છે ને, જે ફોર જગ. પછી કે ફોર કાઇટ. કાઇટ એટલે પતંગ. તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવો છો ને, કે ફોર કાઇટ. પછી એલ ફોર લાયન. લાયન એટલે સી. એલ ફોર લાયન. એવી રીતે બાળકો જીથી લઈ અને એલ સુધી તમારે જી ફોર ગ્રેપ્સની નીચે જીની લાઈન, એચની નીચે એચની લાઈન, આઈની નીચે આઈની લાઈન, જેની નીચે જેની લાઈન, કેની નીચે કેની લાઈન અને એલની નીચે એલની લાઈન કરવાની છે. અને આખું પેજ ભરીને જીથી લઈ એલ સુધી તમારે ક્લાસવર્કમાં લખવાનું છે અને હોમવર્ક પણ તમારે આ જ કરવાનું છે. અલ્લાહ હાફિઝ.